નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરશો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર બે બહુપદીઓ રેડી જેમાં આપણે છીએ લેક્ચર નંબર બેમાં લેક્ચર નંબર એકમાં જે આપણે બહુપદી વિષયનો ખ્યાલ છે એ મેળવી ગયા છે કે બહુપદી કોને કહેવાય છે બહુપદીની ઘાત કોને કહેવાય સહગુણ કોને કહેવાય અચળપદ કોને કહેવાય છે એ બધી જ માહિતી છે એ મેળવી ગયા બહુપદીના પ્રકાર ઘાતને આધારે ચલણને આધારે કયા કયા પ્રકાર પડે છે પદને આધારે કેટલા કયા પ્રકાર પડે છે બધી જ માહિતી છે આપણે શીખી ગયા છે આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ એક જોઈએ સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ એકમાં દાખલા નંબર એક શું કહે છે આપણને તો કે નીચે આપેલી નીચે આપેલ અભિવ્યક્તિઓ આપણે વાત કરી ગયા છીએ કે આ પ્રકારની જે બેઝિક આ પ્રકારનું જે લખેલું હોય પદાવલી એને આપણે શું કહીએ છીએ બેઝિક અભિવ્યક્તિ કહીએ છીએ આપણે એવું કહે છે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કંઈ બહુપદી એક ચલવારી નથી કઈ બહુપદી વાળી બહુપદી નથી એ આપણે કહેવાનું છે અને તમારા જવાબ માટે કારણ છે એ આપવાનું છે એટલે કે શું કામ વાળી બહુપદી નથી એવું પણ આપણે કહેવાનું છે તો જોઈએ પહેલો દાખલો પેલા આપણે એક બેઝિક અભિવ્યક્તિ આપી છે ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ સાત તો પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે એકચલવાળી બહુપદી એટલે કઈ બહુપદી તો આ જે છે ચલને આધારે બહુપદીના પ્રકાર છે આપણે વાત કરી ગયા છે જોગ બહુપદીમાં સમગ્ર બહુપદીમાં એક જ ચલ આવતો હોય તો તે બહુપદીને આપણે એક ચલ બહુપદી કહીએ છીએ જો બે ચલ આવતા હોય એટલે કે એક્સ અને વાય રેડી એક્સ વાય ટી આર આ કોઈ પણ બે ચલ આવતા હોય તો એવી બહુપતિને આપણે દ્રિચલ કહીએ છીએ અને ત્રણ ચલ આવતા હોય તો ત્રિચલ કહીએ છીએ આપણે અહીંયા એક ચલ મારી બહુપતિ નથી કઈ એ કહેવાનું છે તો તમે જોશો તો પેલી બહુપદીમાં આપણે બહુપતિ આપીએ છે એમાં ચલ કયો છે એક્સ છે એટલે કે આ સમગ્ર બહુપતિમાં એક જ ચલ આવે છે તેથી બહુપદી કેવી છે એક ચલ વાળી બહુપદી થશે એક ચલ છે જવાબમાં લખવાનું શું રહેશે તો કે આપેલ બહુપદીમાં એક જ ચલ એકસે જ આવે છે તેથી આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી છે આપણે કઈ નથી એવું પૂછ્યું છે તો જોઈએ બીજી બહુપદી બીજી બહુપદીમાં ચલ કયો છે વાય વાયનો વર્ગ આપેલો છે એટલે કે ચલ એક જ છે તો એ બહુપદી કેવી થાય એક ચલવાળી બહુપતિ એટલે આપ બીજી બહુપદી છે એ પણ કેવી થશે એક ચલ બહુપદી થશે એટલે માત્ર સમજવા જેવું છે આખું સ્વાધ્યાય એક પોઈન્ટ છે એક એમાંથી હેતુલક્ષી પ્રશ્નો જ વધારે પૂછી શકાય એવા છે કે આ બહુપદી એકચલ છે કે નથી કે વિકલ્પ આપણે ચાર આપેલા હોય એમાંથી કઈ એકચલ નથી કે કઈ એકચલ છે એ પ્રકારના જ પ્રશ્ન પૂછી શકાય એટલે તમને ખબર એ હોવી જો કે એક ચલ કહેવાય ક્યારે કહેવાય ક્યારે ન કહેવાય અહીંયા એક જ ચલ છે તેથી બહુપતિ કેવી થઈ એક ચલવાળી બહુપતિ થઈ એ જ રીતે જોઈએ ત્રીજો પ્રશ્ન ત્રણ વર્ગમૂળમાં ટી પ્લસ ટી વર્ગમૂળમાં બે હવે અહીંયા આપણે જોઈશું તો ચલ એક જ આપેલો છે ટી પણ અહીંયા જોઈશું તો ટીની વર્ગમૂળમાં આપેલો છે એનો મતલબ કે ટીની એકના છેદમાં બે ઘાત છે ટીની એકના છેદમાં બે ઘાત છે વર્ગમૂળ ટીનો મતલબ ટીની એકના છેદમાં બે ઘાત અને આપણે આગળ બહુપતિની વ્યાખ્યા જોઈ ગયા છે એમાં આપણે શું વાત કરી હતી કે જે બેઝિક અભિવ્યક્તિની જે બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાતંક છે ચલની ઘાત છે એ ઘાત કેવી હોવી જોઈએ અરુણપૂર્ણાંક હોવી જોઈએ એટલે કે ધન અને પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ તો આ તો અપૂર્ણાંક સંખ્યા છે તો આને આપણે બહુપદી કહી શકશું નહીં રેડી એટલે આ જે બહુપદી છે દાખલા નંબર ત્રણ જે આપેલી બહુપદી છે એ બહુપદી છે નહીં એ બેઝિક અભિવ્યક્તિ છે એને આપણે બહુપદી કહી શકશું નહીં કેમ તો કે ટીની ઘાત કેવી છે અપૂર્ણાંક છે છેદ ટીની ઘાત બહુપદી થવા માટે હોવી કેટલી જોઈએ ધનપૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અહીંયા કેવી છે ટીની એકના છંદમાં બે ઘાત એટલે કે અપૂર્ણાંક ઘાત છે તો આ બેઝિક અભિવ્યક્તિ છે એને આપણે બહુપદી કહી શકશું નહીં અને બહુપદી કહી શકશું નહીં તો એક ચલવારી છે કે દ્વિચલવારી છે એમ આપણે કહી શકશું નહીં એટલે આપણે દાખલાના જવાબમાં આમાં લખશું કે અહીં ટીની ઘાત એકના છેદમાં બે છે એટલે કે અપૂર્ણા ઘાત છે તેથી આપેલ બેઝિક અવ્યક્તિ બહુપતિ નથી એટલે એક ચલવારી બહુપતિ પણ નથી એટલે એક થશે ત્યારબાદ દાખલા નંબર ચાર શું આપવું છે તો કે વાય પ્લસ બેના છેદમાં વાય હવે તમે એ જોશો તો વાય છે છેદમાં છે બીજ આ જે અભિવ્યક્તિ આપી છે એમાં વાય છેદમાં છે વાયને તમે અંશમાં લેશો તો શું થશે તો કે વાય પ્લસ બે વાયની માઇનસ એક ઘાત થશે વાય છે છેદમાંથી અંશમાં આવી જશે તો વાયની ઘાત કેવી થઈ જશે માઇનસ થઈ જશે એનો મતલબ કે ઋણપૂર્ણાંક સંખ્યા ઘાત આવી છે તો આ પણ બેઝિક અભિવ્યક્તિ બહુપદી કહેવાશે નહીં રેડી એટલે પ્રશ્ન નંબર ત્રણ ની જેમ જ અહીંયા અપૂર્ણાક ઘાત હતી તેથી એ બેઝિક અભિવ્યક્તિ બહુપદી નથી અને બહુપદી નથી તો એને આપણે એક ચલવારી બહુપદી પણ કહી શકશું નહીં એટલે એક જવાબ એ હતો બીજી આપણે અભિવ્યક્તિ મળીએ વાય પ્લસ બેના છેદમાં વાય આ વાયને અંશમાં લેશો તો વાયની માઇનસ એક ઘાત થશે વાયની માઇનસ એક ઘાત થઈ એનો મતલબ કે બહુપદીની જે આપણે આ જે બેઝિક અભિવ્યક્તિ છે એમાં ચલની જે ઘાત મળે છે ઘાત ઋણ સંખ્યા મળે છે અને ઋણ સંખ્યા મળે છે તેથી આ બેઝિક અભિવ્યક્તિને આપણે બહુપદી કહી શકશું નહીં અને બહુપદી કહી શક્યા નહીં તો એક ચલવારી બહુપદી છે એમ પણ કહી શકશું નહીં એટલે એક ચલવારી બહુપદી એ છે નહીં એ જ રીતે પાંચમો દાખલો એક્સની દસ ઘાત વાયની ત્રણ ઘાત ટીની પચાસ ઘાત હવે આ બહુપદી તો થશે જ કારણ કે ચલની ઘાત કેવી છે ધનપૂર્ણાંક છે પણ ચલ કયા છે એક્સ છે વાય છે ટી છે એટલે કે ત્રણ ચલ આવે છે ત્રણ ચલ આવે છે તો બહુપદી કેવી થઈ ત્રિચલ બહુપદી થઈ એટલે આ પણ એકચલ બહુપદી થશે નહીં એટલે આપેલી પાંચ બેઝિક અભિવ્યક્તિઓમાંથી માત્ર બે જ જે પેલી છે એ જ બહુપદી આપણે એકચલવાળી બહુપદી છે એ કહી શકશું પણ ત્રીજી ચોથી અને પાંચમી એકચલવાળી બહુપદી કહી શકશું નહીં કેમ તો કે અહીંયા ચલની ઘાત છે કેવી છે અપૂર્ણાંક છે અહીંયા ચલની ઘાત છે કેવી છે ઋણ છે અને અહીંયા ચલ છે એ કેટલા છે ત્રણ છે તેથી ત્રણમાંથી એકય છે એક ચલવારી બહુપદી થશે નહીં માત્ર આ બે જ એક ચલવારી બહુપદી થશે બીજો તમે કહેશો કે સર અહીંયા વર્ગમૂળ ટી હતું તો એક ચલવારી બહુપદી નથી એવું આપણે કીધું તો બહુપદી જ નથી એવું આપણે કીધું છે તો અહીંયા પણ વર્ગમૂળ બે છે આપણે વાત કરી ગયા છીએ જોવાનું શું છે માત્ર ચલ જ જોવાનો છે ચલની ઘાતે જ જોવાની છે આ તો બે છે એ તો કોઈ વાસ્તવિક સંખ્યા છે એ કોઈ પણ હોઈ શકે એનાથી કાંઈ મતલબ છે નહીં એટલે એ વર્ગુણ બે છે એનાથી કાંઈ ફરક પડે નહીં ચલ જે છે જો અહીંયા વર્ગુણમાં વાય હોત તો આ બહુપતિ કહેવાત નહીં પણ અહીંયા કોઈ સંખ્યા છે એટલે આપણે એને બહુપતિ છે એ કહી શકશું ને એક જ ચલ છે એટલે એક ચલ બહુપતિ છે એ કહેવાશે અહીંયા દાખલા નંબર બે શું કહે છે નીચેનામાંથી એક્સ વર્ગનો સહગુણક લખો હવે એક્સ વર્ગનો સહગુણક લખવાનો છે તો આપણે વાત કરી ગયા છે સહગુણક એટલે શું તો કે ચલની સાથે ગુણાકારમાં રહેલી સંખ્યા સહગુણક ચલની સાથે રહેલી ગુણાકારમાં જે સંખ્યા રહેલી હોય છે તેને આપણે સહગુણક હોઈએ છીએ આપણે એવું કહીએ છીએ એક્સ વર્ગનો સહગુણક લોકો હવે એક્સ વર્ગનો સહગુણક એટલે કે એક્સ વર્ગની સાથે કોણ છે આ એક્સ વર્ગ છે એની સાથે ગુણાકારમાં કોણ છે હવે કોઈ ન હોય તો શું ગુણાકારમાં છેલ્લે શું હોય એક તો હોય એટલે અહીંયા આપણે એક્સ વર્ગનો સહગુણક શું થશે એક થશે એ જ રીતે અહીંયા એક્સ વર્ગનો સહગુણક શું છે કોઈ સંખ્યા છે નહીં તો સાથે શું હોય એક તો હોય જ પણ નિશાની કેવી છે માઇનસ તો આનો જવાબ થશે માઇનસ એક અહીંયા આપણી એક્સ વર્ગનો સહગુણક શું થશે માઇનસ એક થશે એ જ રીતે એક્સ વર્ગનો સહગુણક તો એક્સ વર્ગની સાથે ગુણાકારમાં કોણ છે તો એ થશે એક્સ વર્ગનો સહગુણક એટલે કે પાયના છેદમાં બે જવાબ તમારે એમ લખવાનો છે કે અહીં એક્સ વર્ગની સાથે ગુણાકારમાં માઇનસ એક છે તેથી આપેલ બહુપદીમાં આપેલ બેઝિક અભિવ્યક્તિનો અથવા તો આપેલ પદાવલીનો અથવા તો આપેલ બહુપદીમાં સહગુણક માઇનસ એક થશે અહીં એક્સ વર્ગની સાથે ગુણાકારમાં પાયના છેદમાં બે છે તેથી આપેલ બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક પાયના છેદમાં બે થશે પણ હેતુલક્ષીમાં પૂછાય છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે એક્સ વર્ગનો સહગુણક એટલે સાથે હોય તે એ જ રીતે અહીંયા એક્સ વર્ગ વાળું પદ છે જ નહીં એક્સ વર્ગ વાળું પદ છે નહીં તો આમાં એક્સ વર્ગનો સહગુણક તમે શું કહેશો તો એક્સ વર્ગવાળું પદ નથી એનું કારણ શું છે બહુપદી કંઈક આ પ્રકારની છે વર્ગ ગુણ બે એક્સ પ્લસ ઝીરો એક્સનો વર્ગ માઇનસ એક એક્સ વર્ગની સાથે ઝીરો હશે એટલે જ તો એ પદ ઝીરો થઈ ગયો ને અહીંથી જતો રહ્યું એટલે બહુપદી છે એ આવી થઈ ગઈ છે એનો મતલબ કે એક્સ વર્ગવાળું પદ નથી જ્યારે પદ ન હોય એનો સહગુણકની વાત કરવામાં આવે તો એનો સહગુણક છે શું હોય છે ઝીરો હોય છે કે ઝીરો સાથે એનો ગુણાકાર થઈ ગયો છે ને એ પદ છે એ લખવાની જરૂર રહેતી નથી એટલે અહીંયા એક સ્વરૂપનો સગણક શું થશે ઝીરો થશે રેડી જોઈએ દાખલા નંબર ત્રણ શું કહે છે પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદી પાંત્રીસ ઘાતાંક હોવી જોઈએ અને દ્વિપદી લેવાની છે નું કોઈ પણ એક ઉદાહરણ અને સો ઘાતાંકવાળી એકપદીનું એક ઉદાહરણ આપો હવે બે ઉદાહરણ આપવાના છે અલગ અલગ પહેલું ઉદાહરણ છે એમાં શું કીધું છે તો કે દ્વિપદી હોવી જોઈએ એટલે કે બે પદ હોવા જોઈએ રેડી દ્વિપદી બહુપદી કોને કહીએ છીએ તો કે એમાં બે પદ હોય દ્વિપદી અને પાંત્રીસ ઘાતાંક હોવા જોઈએ ઘાતાંક કેટલી હોવી જોઈએ પાંત્રીંક એટલે કે બહુપદી જે બનાવો દ્વિપદી એની ઘાત કેટલી હોવી જોઈએ પાંત્રીસ હોવી જોઈએ બીજી એક એક ચલો એક પદી બહુપદીની વાત કરી છે એક પદી લેવાની છે અને જેમાં ઘાતાંક કેટલી હોવી જોઈએ સો તો હું અહીંયા પેલી ઉદાહરણ આપું છું એક્સની પાંત્રીસ ઘાત પ્લસ ત્રણ તો તમે જોશો બે પદ છે અને ઘાતાંક કેટલી છે પાંત્રીસ છે તો આ થઈ પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદી આવું તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો વાયની પાંત્રીસ ઘાત પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ કોઈ ઉદાહરણ છે લખી શકો સરસ શું છે બે પદ હોવા જોઈએ અને ઘાતાંક કેટલી હોવી જોઈએ પાંત્રીસ બીજું ઉદાહરણ આપણી પાસેમાં આવી ગયું છે સો ઘાતાંકવાળી એક પદીનું તો લખી દો એકની સો ઘાત તો આ એક પદ છે અને ઘાતાંક કેટલી છે સો છે તો આ કેવી થશે તો કે સો ઘાતાંકવાળી એક પદી છે એ થશે રેડી એ જ રીતે જોઈએ દાખલા નંબર ચાર શું કહે છે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો હવે બહુપદીની ઘાત આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ ઘાત એટલે કે આપેલ ચલની મહત્તમ ઘાતાંકને આપણે શું ઘાત એટલે કે જે ચલ જોવા તમને મળે છે એની મોટામાં મોટી ઘાતાંક કેટલી છે એને આપણે પેલું આપવું છે પાંચ એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ અહીંયા એક્સની મોટામાં મોટી ઘાતાંક કેટલી છે તો તમે જોશો એક્સની મોટામાં મોટી ઘાતાંક કેટલી છે ત્રણ તો આપેલ બહુપદીની ઘાત છે કેટલી થશે ત્રણ જવાબમાં તમારે લખવાનું છે આપેલ બહુપદીમાં મહત્તમ ઘાતાંક ત્રણ છે તેથી બહુપદીની ઘાત ત્રણ થશે રેડી એ જ રીતે દાખલા નંબર બે અહીંયા ચલ કયો છે વાય છે વાયની મહત્તમ ઘાતાંક કેટલી છે બે છે તેથી આપેલ બહુપદીમાં મહત્તમ ઘાતાંક બે છે તેથી બહુપદીની ઘાત કેટલી થશે બે થશે એ જ રીતે પાંચ ટી માઇનસ વર્ગમૂળ સાત તો તમે જોશો તો ટી છે એ ચલ છે ચલની મહત્તમ ઘાતાંક કેટલી છે તો કે એક જ છે રેડી મહત્તમ ઘાતાંક કેટલી છે એક જ છે તો આપણે આ બહુપદીની ઘાત છે એ શું થશે એક થશે રેડી ત્યારબાદ આપણે જોઈએ તો ત્રણ આપેલું છે જેમાં કોઈ ચલ છે નહી હવે ચલ નથી એનો મતલબ કે અચળપદ છે કોઈ સંખ્યા જ આપી દીધેલી છે હવે ચલ નથી તો એની સાથે કોઈ એક ચલ હશે જ જે આપણે દેખાતું નથી કોઈ પણ ચલ હશે એની જીરો ઘાત હશે એક્સની જીરો ઘાત અને આપણે જાણીએ છીએ કે કોઈપણની જીરો ઘાત કરો તો એ શું થઈ જાય એક થઈ જાય એટલે એક્સની જીરો ઘાત હશે પણ એ એક થઈ ગયો ત્રણ એકા ત્રણ થઈ જાય છે એટલે લગતા નથી જડે તો એની સાથે ચલ છે જ એની ઘાત કેટલી છે ઝીરો છે એટલે ચલની મહત્તમ ઘાત આ કેટલી છે ઝીરો છે તેથી બહુપદીની ઘાત કેટલી થશે જીરો થશે અને બહુપદીની ઘાત ઝીરો હોય તો એ બહુપદીને આપણે અચળપદ કહીએ છીએ એટલે તો તો શૂન્ય બહુપદી પણ કહેવાય છે તો અહીંયા બહુપદીની ઘાત કેટલી થશે ઝીરો થશે ઘડે તો આ હતું બહુપદીની ઘાત દાખલા નંબર ચાર જોઈએ ચલો દાખલા નંબર પાંચ શું કહે છે નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરો આપણે અલગ અલગ પ્રકારની બહુપદી આપેલી છે એને આપણે સુરેખ બહુપતિ છે દ્રિઘાત બહુપતિ છે કે ત્રિઘાત બહુપતિ છે એ કહેવાનું છે શીખી ગયા છીએ આગળ આપણે સુરેખ કોને કહેશું જો બહુપતિની મહત્તમ ઘાતાંક એક હોય એટલે કે બહુપતિની ઘાત એક હોય તો એ સુરેખ જો બહુપતિની ઘાત બે હોય તો દ્વિઘાત ત્રણ હોય તો ત્રિઘાત શબ્દ જ કહી દઈએ છીએ સુરેખ દ્વિ એટલે બે એટલે દ્વિઘાત બે ઘાત ત્રિ ત્રણ ત્રણ ઘાત ત્રણ ઘાતવાળી બહુપતિ હોય તો એને આપણે કેવી કહેશું ત્રિઘાત તો જોઈએ પેલો દાખલો બહુપદી એપી છે એક્સ વર્ગ પ્લસ એક્સ હવે તમે અહીંયા જોશો તો બહુપદીમાં ચલની મહત્તમ ઘાતા કેટલી છે બે એટલે આપણે જવાબ લખશું અહીં બહુપદીની ઘાત અહીં બહુપદીની ઘાત બે છે બહુપદીની ઘાત કેટલી છે બે છે અને બહુપદીની ઘાત બે હોય તો આપણે લખી શકીએ તેથી દ્વિઘાત બહુપદી છે તેથી બહુપદી કેવી છે દ્વિઘાત બહુપદી છે રેડી સમજાઈ ગયું શું કરવાનું થશે ચાલો ફટાફટ એક્સની ત્રણ ઘાત છે એટલે કે આપેલ બહુપદીમાં ચલ એક્સની મહત્તમ ઘાતાંક કેટલી છે ત્રણ છે બહુપદીની મહત્તમ ઘાતાંક ત્રણ છે એટલે કે બહુપદીની ઘાત કેટલી છે ત્રણ અને બહુપદીની ઘાત ત્રણ છે તેથી બહુપદી કેવી થાય ત્રિઘાત બહુપદી રેડી તે જ રીતે વાય પ્લસ વાયવર્ગ પ્લસ ચાર અહીંયા ચલ કયો છે વાય છે મહત્તમ ઘાતાંક કેટલી છે બે છે મહત્તમ ઘાતાંક બે છે એનો મતલબ બહુપદીની ઘાત કેટલી છે બે છે ને બહુપદીની ઘાત બે હોય તો બહુપદી કઈ હોય બે લદ્રી લદ્રી ઘાત બહુપદી તે જ રીતે એક પ્લસ એક્સ તો અહીં જોશો તો ચલ કયો છે એક્સ ચલની મહત્તમ ઘાતાંક કેટલી છે કાંઈ નથી તો શું હોય એક તો હોય જ એટલે ચલની મહત્તમ ઘાતાંક કેટલી છે એક છે એક ઘાતાંક મહત્તમ હોય તો બહુપદીની ઘાત એક થઈ અને બહુપદીની ઘાત એક હોય તો બહુપદી કઈ કહેવાય સુરેખ એ જ રીતે આપણે જોશું તો ત્રણ ટી ની મહત્તમ ઘાતાંક ટી છે ચલ છે એની મહત્તમ ઘાતાંક કઈ ન હોય તો શું હોય એક તો હોય છે એટલે બહુપદીની ઘાત એક થાય તો બહુપદી કેવી કેવાશે સુરેખ બહુપદી રેડી

એક પદી બહુપદી એક ચલવાળી બહુપદી અને દ્વિઘાત બહુપદી ત્રણ એ રીતે નામ તો પડી શકે ને ચાલો દાખલા નંબર સાત સાત એક્સ નો ઘણ અહીંયા ચલની મહત્તમ ઘાતાં કેટલી છે ત્રણ તેથી બહુપદીની ઘાત કેટલી થઈ ત્રણ અને બહુપદીની ઘાત ત્રણ થઈ તો બહુપદી કઈ થઈ ત્રણ એટલે ત્રિઘાત બહુપદી રેડી તો આ હતું સ્વાધ્યાય નંબર એક બે પોઈન્ટ એક જેમાં આ પાંચ દાખલા હતા અને આ પાંચેય દાખલામાંથી હેતુલક્ષીમાં તમને પ્રશ્ન છે પૂછવાની સંભાવના છે વધારે લેલી છે શું આમાં આવે છે તો કે આપણે જે શીખ્યા છીએ આગળના લેક્ચરમાં એ જ બહુપદી કોને કહેવાશે એક ચલવારી કોને કહેવાશે બહુપદીની ઘાત કેટલી હોય છે અને એના પ્રકાર છે એ કઈ રીતે પડે છે બહુપદીને ઘાતના આધારે પ્રકાર કઈ રીતે અપાય છે એ જ અને એ જ આપણે આમાં કર્યું છે તો મળીએ નેક્સ્ટ સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ બે સાથે